દોઢ વર્ષથી વધુ સમયથી દેશ અને દુનિયાને હચમચાવી રહેલા કોરોનાની થીમ પર સુરતમાં સોંગ બનાવાયું છે. સુરતમાં પ્રગતિ પિક્ચર પ્રોડક્શન દ્વારા બનાવાયેલા ગીતને રિલીઝ કરાયું હતું. સુરતમાં કોરોનાની થીમ પર ક્યા સે ક્યા હો ગયા સોંગ રિલીઝ કરાયું હતું. કોરોનાની મહામારીમાં બીજી લહેરમાં મોતના તાંડવને રૂબરૂ કરાવતું આ સોંગ રિલીઝ થયું છે. સમગ્ર વિશ્વમાં અને ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, એમાં પણ ખાસ કરીને બીજી લહેરમાં કોરોનાએ પોતાનો મોતનો તાંડવ ખેલ્યો હતો. અનેક આશાસ્પદ યુવાનો મોતને ભેટ્યા છે. તેવામાં સુરતમાં પ્રગતિ પ્રોડક્શન દ્વારા કોરોનાની થીમ પર સોંગ રિલીઝ કર્યું હતું. આ સોંગમાં કોરોનાના યોદ્ધાના કાર્યને દર્શાવાયું છે, જેમ કે દર્દીઓની સારવાર કરતા ડોક્ટરોની શું હાલત થઈ હતી, સાથે દર્દીઓની શું હાલત થઈ હતી, સાથે જ આ સોંગમાં દર્દીઓને ખાસ હિંમત મળે તે પ્રકારનું સોંગ રજૂ કરાયું હતું. જે રીતે બીજી લહેરમાં કોરોનામાં યુવાનોમાં લહેર જોવા મળી હતી અને યુવાનોના જે મોત થયા હતા તેમના પરિવારની શું હાલત થાય છે તે પણ આ સોંગમાં દર્શાવાયું છે. અને લોકોને હિંમત ના હારવાનો સંદેશો આપી આ સોંગ રિલીઝ કરાયું હતું. તો ગીતના બોલ છે ક્યા સે ક્યા હો ગયા અને પ્રગતિ પિક્ચર પ્રોડક્શન દ્વારા આ ગીત બનાવાયું છે. સર, મેરા નામ હૈ અરુણ કુમાર નિકમ, મેં એક સિંગર હું, રાઇટર ઓર ડિરેક્ટર હું. સર, અરુણ, આપને પહેલે ભી કાફી મતલબ સોંગ લોન્ચ હુએ આપકે, ઓર ઇસ મે યે જો સોંગ લોન્ચ હોને વાલા હૈ ઉસમે ક્યા ખાસ વિશેષતા હૈ? સર, ખાસ વિશેષતા યે કી અભી મતલબ જો લોગો કી નસ દુખ રહી હૈ ઉસ નસ કો મેને પકડા હુઆ હૈ, ઓર યે સોંગ કે જરિયે મેં લોગો કો મેં એક મેસેજ દેના ચાહતા હું કી હમે અભી ભી હારના નહીં હૈ, જો બીમારી હૈ ઉસસે હમકો લડતે રહેના હૈ, વો એક મેં મેસેજ દેના ચાહતા હું. સર, ઇસમે ક્યા ખાસ વિશેષતા ક્યા? સર, ઇસમે યે હૈ કી મેને કોરોના મતલબ જો દો સાલ સે પીછે દો સાલ સે લોકડાઉન લગા હૈ ઉસકા પૂરા નિચોડ યે મેરે યે સોંગ મેં હૈ. સર, લોગો કા ક્યા સંદેશ દેના ચાહોગે? બસ લોગો કો લડતે રહેના ચાહિયે, બસ હિંમત નહીં હારની ચાહિયે, ઓર કોશિશ કરને વાલો કી કભી હાર હોતી હી નહીં. ઇસમે કોન કોન સે લોગો ને આપ સપોર્ટ દિયા? સબસે પહેલે તો સર મેં સહયોગ જો દિયા હૈ મેરે કો ડોક્ટર સંજય ભાઈ પટેલ જો ડોક્ટર હૈ, અશોક ભાઈ હાડિયા, નંદકિશોર અગ્રવાલ જી, અગર યે લોગ નહીં હોતે તો યે સોંગ ઇમ્પોસિબલ થા બનના. ક્યુંકિ જબ મેં યે સોંગ કે લિયે પ્રોડ્યુસર સે મિલને ગયા તો પ્રોડ્યુસર ને મેરે કો મતલબ બતાયા કે યાર યે કામ હૈ સરકાર કા હૈ, બોલે હમારા કામ નહીં હૈ. ફિર ભી મેં હતાશ નહીં હુઆ, મેને કોશિશ જારી રખી, ઓર યે મેરે લિયે બહોત બહોત હી મતલબ બોલતે બહોત બડા સહયોગ ઇનકા રહા, અગર યે લોગ નહીં હોતે તો યે સોંગ નહીં બનતા. અગ્રવાલ, પ્રગતિ પિક્ચર પ્રોડક્શન, સુરત. સર, આજ એક સોંગ લોન્ચિંગ થઈ રહ્યું છે, કઈ આની અંદર શું ખાસ વિશેષતા છે અને કઈ જગ્યાનો શૂટ કરવામાં આવ્યો? इसमें खास बात यह है कि जो कोरोना की दूसरी लहर आई थी उसमें हमने लोगों के सारे दृश्य देखे, घरों में, अस्पतालों में, आपके शमशान में, सब जगह पे, वेंटिलेटर पे, सब जगह हमने जो दृश्य देखे उसके बाद हमारे को लगा कि यार हमारा बहुत हृदय द्रावित हो गया और हमारे को बहुत दुख महसूस हुआ. तो हमने सोचा कि संगीत एक जीवन में महत्वपूर्ण योगदान देता है, तो क्यों नहीं अपने कोरोना के ऊपर एक ऐसा संगीत बनावें जो सब सुने तो शायद लोगों के मन में कुछ ना कुछ उसे थोड़ा सा अच्छा सुकून मिले. तो ये सोच करके हमने कोरोना के पूरे परिदृश्य उसके अंदर कबूल उसमें समावेश करके और हमने ये कोरोना के ऊपर एक गीत बनाया है. हमें उम्मीद है कि सबको पसंद आएगा.